નમસ્તે ખેડૂત મિત્રો, ગુજ્જુ ટીપ્સવાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે પણ ખેડૂત મિત્રો પોતાના જે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા માંગતા હોય તેવા લોકો માટે અત્યારે ખુશીના સમાચાર છે. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અવનવી ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. તો એવામાંથી એક જે કાંટાળા તારની વાડ બનાવવા માટેની યોજના હાલમાં ચાલુ થઈ ગઈ છે. તો જે પણ ખેડૂત મિત્રો આ યોજનાના ફોર્મ ભરવા માંગતા હોય તે વહેલી તકે આ યોજનાના ફોર્મ ભરી લે. તો મિત્રો, આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને મિત્રો આ યોજનાના ફોર્મ તમારે ક્યાંથી કઈ તારીખ સુધી તમારે ભરાવવાના છે અને તેમાં કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ. તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ ન છૂટી જાય. તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તે આપણે સમજી લઈએ. તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ. તો આપણે કોઈ પણ બ્રાઉઝર આપણે ખોલી લઈશું. તો ચલો મિત્રો, અહીં ગૂગલ ક્રોમ ખોલી લઈએ. અહીં કોઈ પણ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારા સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાની છે. તો ચલો મિત્રો, અહીં ટાઈપ કરી લઈએ આ ખેડૂત તમારે ટાઈપ કરીને તમારે અહીં એન્ટર કરી દેવાની છે. એટલે તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે આ ખેડૂત ગુજરાત. એટલે મિત્રો, તમારે આ વેબસાઇટ તમારે ખોલી લેવાની છે આ ખેડૂત .gujarat.gov.in. તો મિત્રો, તમે જો આ તમે આ ખેડૂત અહીં સર્ચ કરશો એટલે તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે, તેના ઉપર તમારે અહીં ક્લિક કરી લેવું રહેશે. તો મિત્રો, તમને જે આ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે તે તમને અહીં ખુલી જશે. અહીં મિત્રો તમારે અહીં ક્લોઝ કરી દેવું રહેશે. જેવું તમે ત્યાં ક્લોઝ કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે તમને વેબસાઇટ જોવા મળશે. ત્યાં તમારે જવાનું રહેશે અહીં યોજનાઓમાં. તો ચલો મિત્રો, આપણે યોજના ઉપર આપણે ક્લિક કરી દઈએ. અહીં મિત્રો તમને અલગ અલગ પ્રકારની તમને અહીં ચાર યોજના જોવા મળે છે, ખેતીવાડીની, પશુપાલનની, બાગાયતની અને મત્સ્યપાલનની. તો મિત્રો, આપણે આજે અહીં ખેતીવાડીની યોજના આપણે જોવાના છીએ. તો ચલો મિત્રો, આપણે ક્લિક કરો, ત્યાં આપણે ક્લિક કરી દઈએ. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં અલગ અલગ પ્રકારના તમને યોજનાઓ જોવા મળે છે. તેમાંથી આપણે આજે જોવાના છીએ તારની વાડ. તો મિત્રો, આપણે તારની વાડ ઉપર આપણે અહીં ક્લિક કરશું. તો ચલો મિત્રો, તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે થોડીક પ્રોસેસ લે છે, થોડીક આપણે રાહ જોઈ લઈશું અહીં. તો મિત્રો, તમને અહીં જોવા મળે છે તારની વાડ. એટલે કે જે પાક રક્ષણના હેતુ માટે જે ખેતરની ફરતે તમારે તાર ફેન્સિંગ બનાવવામાં આવે છે તેની યોજના. તો મિત્રો, આ પ્રકારની યોજનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, તમારો મિત્રો કેટલી જમીન હોય તો તમને મિત્રો આ તાર ફેન્સિંગની તમે યોજનાનો તમે લાભ લઈ શકો છો અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે ક્યારે અરજી કરવાની છે. તો મિત્રો, 19/1/2024 આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 18/2/2024 સુધી આ યોજનાના ફોર્મ ભરાવાના છે. તો મિત્રો, તમને આ યોજનાનો લાભ તમને આજીવન ફક્ત એક જ વખત તમને મળશે. તમે મિત્રો આ યોજનાનો લાભ તમે એક વખત તમે લઈ લેશો પછી તમને બીજી વખત તમને આ યોજનાનો લાભ તમને નહીં મળે. તો મિત્રો, આજે 2023-24 જે સંભવિત લક્ષ્યાંક છે એ 62,202 વ્યક્તિને, એટલે કે જે 62,202 એટલે કે એટલી અરજીનો અહીં લક્ષ્યાંક આપવામાં આવેલો છે. તો મિત્રો, અહીં આપણે ડિટેલ જોઈ લઈએ થોડીક. અહીં પાક રક્ષણના હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત એટલે કે ખેડૂતને જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારમાં, તો મિત્રો તમને અહીં જોવા મળે છે જૂથમાં તમારે અરજી કરવાની રહેશે. ઓછામાં ઓછું તમારી પાસે 2 હેક્ટરની જમીન હોય તેના માટે તમારે આ તારની અરજી બનાવવા માટે રનિંગ મીટર દીઠ ₹200 અથવા તો તમારે જે ખર્ચ થાય એના 50% એ બંનેમાંથી જે રકમ તમને ઓછી હોય એ તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, તમારે ખાસ અહીં તમારે ધ્યાન રાખવાનું રહેશે. મિત્રો, તમારે જો તમારું 2 હેક્ટર ખેતર તમારે ન પૂરું થતું હોય, તમારે ખાલી 1.5 હેક્ટર થતું હોય કે 1 હેક્ટર થતું હોય, તો મિત્રો તમારે આજુબાજુના ખેતર ભેગા કરીને તમારે 2 હેક્ટર તમારે ફરજિયાત તમારે પૂરું કરવાનું રહેશે. તો જ મિત્રો તમને આ યોજનાનો તમને લાભ તમને મળવાપાત્ર થશે અથવા તો તમને આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર નહીં થાય. અને મિત્રો, તમને રનિંગ મીટર દીઠ તમને ₹200ની સબસિડી મળવાપાત્ર રહેશે અથવા તો તમારે 50% જે પણ તમે ખર્ચ કર્યો હોય, જે તાર ફેન્સિંગ જે લાવવામાં કોઈ પણ વસ્તુમાં જે ખર્ચ કર્યો હોય એના 50% આ બંનેમાંથી જે તમારી રકમ ઓછી હોય એ તમને લાભ મળવાપાત્ર થશે. તો મિત્રો, તમારે આની અરજી કરવી હોય તો તેના માટે તમારે અહીં અરજી ઉપર તમારે અરજી કરો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો ત્યાં આપણે ક્લિક કરશું એટલે થોડીક અહીં પ્રોસેસ લેશે, થોડીક આપણે રાહ જોઈ લઈશું. તો ચલો મિત્રો, અહીં નીચે આવતારીશું. અહીં મિત્રો તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. નવી અરજી કરવા માટે ક્લિક કરો. તો મિત્રો, અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. અરજી કર્યા બાદ તમારે જો અપડેટ કરવું હોય તો મિત્રો તમે અહીંથી તમે સુધારા વધારા તમે કરી શકો છો. અને મિત્રો, જો તમારે સુધારા વધારા ન કરવો હોય અને અરજી અહીંથી તમે સેવ કરી લીધી અને તમે મિત્રો ત્યારબાદ તમારે કન્ફર્મ અરજી તમારે ફરજિયાત કરવાની રહેશે. જો મિત્રો તમે કન્ફર્મ અરજી તમે નહીં કરો તો મિત્રો તમારી અરજી આ ધ્યાને લેવામાં નહીં આવે. તો ચલો મિત્રો, નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરી દઈશું.
જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ જે અરજદારની વિગત તમારે ખાસ નાખવાની રહેશે. અહીં અરજદારનું નામ, પિતાનું નામ, અટક, અહીં તમને મિત્રો સિમ્પલ પ્રકારનું તમને ફોર્મ આપેલું છે, જે તમને માગેલું હોય એ તમારે નાખી દેવાનું રહેશે. અહીં મિત્રો તમારું સરનામું, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પુરુષ કે સ્ત્રી, અહીં તમે દિવ્યાંગ છો કે નહીં એ તમારે અહીં પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં મિત્રો તમને જો રેડ કલરમાં તમને જો અહીં સૂચના આપેલી છે એ તમારે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. જે તાલુકાનો લક્ષાંશ પૂર્ણ થયેલ હોય તે તાલુકો અહીં તમને દેખાશે નહીં. તો ઘણા બધા મિત્રોને આ જ એક પ્રશ્ન થતો હોય છે કે મારો અહીં જિલ્લો અહીં નથી આવતો, મારો અહીં તાલુકો નથી આવતો. તો જે જે જિલ્લો અહીં લક્ષાંશ પૂરો થઈ ગયો હોય એ અહીંથી નીકળી ગયો હોય છે. તો મિત્રો જે જિલ્લાના અત્યારે ફોર્મ ભરવાના બાકી છે એ જ જિલ્લો અહીં તમને બતાવશે. તો મિત્રો તમારે જો આ તમારે અરજીનો તમારે સૌથી પહેલાં તમારે લાભ લેવો હોય તો તમારે મિત્રો તમારા મોબાઈલમાં અથવા તો તમારી પાસે જો કોમ્પ્યુટર હોય તો મિત્રો તમારે આ એક ખેડૂત વેબસાઇટ તમારે ફરજિયાત તમારે સેવ કરીને રાખવાની રહેશે. જ્યારે પણ મિત્રો તમારે આ એક ખેડૂતમાં તમારે યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થાય એટલે તરત જ મિત્રો તમારે સૌથી પહેલાં તમારે આ યોજનાનું ફોર્મ ભરી લેવાનું રહેશે. જો મિત્રો તમે તરત જ ફોર્મ નહીં ભરો તો મિત્રો તમારો જિલ્લો અહીં તમારે દેખાડશે નહીં. જે વહેલા ફોર્મ ભરી દેશે એને ફરજિયાત એટલે કે ફરજિયાત જ એને મળવાપાત્ર થશે. તો મિત્રો તમને આ ફોર્મ જે જિલ્લા અત્યારે બાકી છે એ જિલ્લા ઝડપી જે આ યોજનાના ફોર્મ ભરવા માગતા હોય એ ભરી દે. ત્યારબાદ અહીંયા તમને બેંકની ડિટેલ આપેલી છે અને મિત્રો અહીં રેશન કાર્ડની વિગત આપેલી છે. તો મિત્રો આ એક સિમ્પલ પ્રકારનું ફોર્મ છે. ખાસ તો તમારે એ ધ્યાન રાખવાનું હતું કે જે જિલ્લાનો લક્ષાંશ પૂરો થઈ જાય પછી તમને અહીં તમારો જિલ્લો દેખાડશે નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો તમારે આ જે અરજીની પ્રિન્ટ નીકળે એ તમારે કોઈ પણ જગ્યાએ તમારે દેવા જવાની જરૂર નથી. તો મિત્રો તમને એ તમને મેસેજ દ્વારા અથવા તમને ટપાલ દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે. તો મિત્રો તમારે જે જિલ્લા કક્ષાની જે ખેતીવાડી વિભાગની જે કચેરી હોય ત્યાં જઈને તમારે આ ડોક્યુમેન્ટ તમારે પૂરા પાડવાના રહેશે. તો મિત્રો તમે જેવા તમે આ બિલ જે કાંટાળા તારની તમે જે ખરીદી કરી હોય એનું પાકું બિલ તમારે રજૂ કરવાનું રહેશે. એવા તમે ડોક્યુમેન્ટ રજૂ કરશો એટલે તમારા મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં સીધી જ તમારે આ જે સબસિડી મળવાપાત્ર થતી હોય એ તમને મળી જશે. તો મિત્રો આટલું જ આપણે આજે જોવાના છીએ. તો મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બે લાઇકન ઉપર તમે ક્લિક કરી દેજો જેથી કરીને મિત્રો તમને આવા જ વિડીયો તમને જોવા મળશે. તો ચલો મિત્રો આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.